नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स ना इकोनॉमिक्स विषय में आपनु हार्दिक स्वागत करूँ छू। अगाउना वीडियो में आप व्यापार चक्र ट्रेड साइकल कोने कहेवाय एनी बात करी थी, तो के वेपार में तो के अमुक परिवर्तन आवता होय छे। आखो वर्ष वेपार सरखो नहीं चालतो, बराबर, क्यारेक वेपार वधारे होय, क्यारेक ओछो होय। टूंक में जे आ तेजी मंदी अने असमतुलन उथल पाथल थाय छे एने व्यापार चक्र कहेवाय छे। एना चार तबक्का छे: आकस्मिक आर्थिक परिवर्तन, मौसमी आर्थिक परिवर्तन, दीर्घकालीन आर्थिक परिवर्तन ने चक्रवत आर्थिक परिवर्तन। बराबर छे, तो आपणे जे आ परिवर्तनो छे एना विशेनी वात करवानी छे। बराबर, सौ प्रथम आपणे आकस्मिक आर्थिक परिवर्तननी वात करीशुं। बराबर, आकस्मिक आर्थिक परिवर्तन એટલે અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે। દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવો, આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે। આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે। દાખલા તરીકે ખેતી છે, ઉદ્યોગ ક્ષેત્ર છે। બરાબર, આપણને ખબર છે વાવાઝોડું આવે કે વરસાદ પૂર આવે તો અમુક કામ ધંધા છે બંધ રહેતા હોય છે, ટૂંકમાં એટલો સમય એનો વેપાર થતો નથી। બરાબર, ઘણીવાર દુષ્કાળ પડે તો મંદીનો માહોલ હોય છે કે લોકો ખરીદી કરતા નથી, અત્યંત વરસાદ કે વાવાઝોડું હોય ત્યારે લોકો બહાર નથી નીકળતા, તો એવા સમયમાં જે વેપાર છે એ ઠપ થઈ જાય છે, ટૂંકમાં વેપાર હાવ ઘટી જાય છે, તો એને મોસમી આકસ્મિક આર્થિક પરિવર્તન કહેવાય છે। બરાબર, ખેતીમાં પણ એવું થાય છે, ખેતીમાં તમે જો ઉનાળામાં મંદીનો માહોલ હોય છે, એવી જ રીતે ઉદ્યોગોમાં પણ ઘણીવાર મંદીનો માહોલ ઊભો થાય છે। ત્યાર પછી વ્યાપાર ચક્રમાં બીજું છે મોસમી આર્થિક પરિવર્તન। અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે, શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે। જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે। બરાબર, તમે જો આપણે મોસમી પરિવર્તન, બરાબર છે, જેમ કે ઉનાળો હશે તો આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા છે, પ્રવાહી જ્યુસ ને લીંબુ શરબત ને એની માંગ વધારે હશે, એવી જ રીતે એસી છે, ફ્રીજ છે, આવી વસ્તુની માંગ ઉનાળામાં વધારે હોય છે, વિશેષ પ્રમાણમાં હોય છે। બરાબર, એ જ રીતે ચોમાસું આવશે તો છત્રી છે, રેઇનકોટ છે, તાલપત્રી છે, બરાબર, આવી બધી વસ્તુની માંગ વધે છે। તેવી જ રીતે શિયાળો આવશે તો શિયાળામાં ગરમ કપડાં, શાલ, સ્વેટર, મોજા, રજાઈ, ધુસા, બરાબર, આ બધી વસ્તુઓની માંગ વધશે, પણ જેવી શિયાળો પૂરો થાય તો આ વસ્તુની માંગ છે એકદમ ઠપ થઈ જાય છે। જેવો ઉનાળો પૂરો થાય કે જે ઠંડા પીણાની માંગ છે એ ઠપ થઈ જાય છે। બરાબર, જેવું ચોમાસું પૂરું થાય છત્રી, રેઇનકોટ છે, તાલપત્રી છે, આ બધી વસ્તુની માંગ ધીમી પડી જાય છે। તો આ મોસમી આર્થિક પરિવર્તનો કહેવાય છે જે સમયાંતરે ચાલ્યા કરે છે। ત્યાર પછી દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન। અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહેવાય। કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે જે એક જ દિશામાં હોય છે, અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી। દીર્ઘકાલીન એટલે લાંબા ગાળાના આર્થિક પરિવર્તન। બરાબર, તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે જે આપણે સૌ પ્રથમ સીઆરટી કેથોડ ટ્યુબ એકદમ વજનમાં ભારે ટીવી હતા, પછી વજનમાં હલકા ટીવી થયા, એલસીડી એવા જે સીઆરટી ટીવીથી હલકા હતા, એલસીડી પછી એલઈડી એવા જે એલસીડી ટીવીથી પણ વજનમાં હલકા હતા,
બરાબર, તો આને એક જ દિશામાં પરિવર્તન કહેવાય. બરાબર છે, ટૂંકમાં ફરી પાછો સીઆરટી ટીવીનો જમાનો આવે નહીં. હવે એલઈડી ટીવીમાં પણ હજી વધારે હળવા ટીવી આવે છે, વધી વધારે પાતળા ટીવી આવે છે. બરાબર છે, તો આ બધા એક જ દિશામાં પરિવર્તન કહેવાય. તમે વિદ્યાર્થી મિત્રો ખબર હશે, પહેલાં તો કે લેન્ડલાઇન ફોન હતા, લેન્ડલાઇનમાંથી તો કે કોર્ડલેસ ફોન આવ્યા, લેન્ડ હોમ લેન્ડલાઇન ફોન જ, પણ કોર્ડલેસ. કોર્ડલેસ એટલે વાયર વગરના ફોન. બરાબર, જે તમે 30 મીટરના એરિયામાં વાતચીત કરી શકો. પછી કોર્ડલેસ ફોન પછી તો કે મોબાઈલ ફોન આવ્યા, જે કીપેડવાળા હતા. કીપેડમાંથી પછી ટચ ફોન આવ્યા. બરાબર, ટચ ફોનમાંથી તો કે એચડી ડિસ્પ્લેવાળા આવ્યા. બરાબર, એચડી ડિસ્પ્લે પછી સ્માર્ટફોન આવ્યા, પછી એમોલેડ ડિસ્પ્લેવાળા આવ્યા. બરાબર, હવે તો કે ફ્લેક્સિબલ ડિસ્પ્લેવાળા મોબાઈલ ફોન મળવાના છે, પણ હજી બજારમાં માત્ર સેમસંગ કંપનીએ બરાબર 12 પડ્યા છે, વી અને એન જે મોડલ છે. પણ હવે તો કે ધીમે ધીમે પરિવર્તન, પણ આ પરિવર્તનો એક જ દિશામાં હોય છે. ફરી પાછા લેન્ડલાઈન ફોન કે કીપેડવાળા ફોન નહીં આવે. બરાબર છે, તો આને ચક્રાકાર પરિવર્તન ન કહેવાય, પણ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહી શકાય છે. આર્થિક પરિવર્તન એટલા માટે કહી શકાય કે જૂની જે યંત્ર સામગ્રી છે એ નકામી થઈ જાય છે, એની જગ્યાએ નવી ટેકનોલોજીવાળી યંત્ર સામગ્રીનો ઉપયોગ થાય છે. બરાબર, ત્યાર પછી ચોથું છે ચક્રવત આર્થિક પરિવર્તન. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણ સર્જાય તે ચક્રીય પરિવર્તન આર્થિક પરિવર્તનો છે. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપેલી છે. બરાબર, ચક્રીય આર્થિક પરિવર્તન કે બજારમાં અમુક સમય માટે તેજી જોવા મળે છે અને અમુક સમય માટે મંદી જોવા મળે છે. બરાબર, તો આ તેજી મંદી ચાલ્યા કરે છે, તો જેને ચક્રીય આર્થિક પરિવર્તન કહેવાય. ચક્રીય એટલે જેમ તડકો છાંયો છાંયો તડકો હાલ્યા રાખે, એ જ રીતે તેજી મંદી આવ્યા રાખે છે. બરાબર, ત્યાર પછી તો કે આપણે વ્યાપાર ચક્રની વ્યાખ્યા, ડેફિનેશન ઓફ અ ટ્રેડ સાયકલ. બરાબર છે, તો ટ્રેડ સાયકલની વાત કરીએ, વ્યાપાર ચક્રની વાત કરીએ. બરાબર, તો અહીંયા આપણને હેબર લરે વ્યાખ્યા આપેલી છે. બરાબર, કોણે વ્યાખ્યા આપી છે? હેબરલર જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર. બરાબર, શું કીધું છે હેબરલરે? અર્થતંત્રમાં આવતા વારાફરતી સારા અને ખરાબ. સારા એટલે તેજી, કે જ્યારે સમગ્ર બજારની દુકાનોમાં ઘરાકી જોવા મળતી હોય છે. તમે જુઓ, દિવાળી ઉપર સોની બજારમાં એક પણ દુકાનો ખાલી નહોતી, બધી દુકાનો ભરચક હતી. પણ દિવાળી પછી તો કે લગ્નનો માહોલ ન હોય અથવા કમૂરતા હાલતા હોય તો બધા વેપારીઓ નવરા બેઠા હોય, ફ્રી બેઠા હોય, જ્યારે આખી બજારમાં બધી દુકાનોમાં ગ્રાહકો જોવા મળે તો એને તેજી કહેવાય છે. આવી રીતે તેજી મંદી ચાલ્યા રાખે છે, તો એને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. બરાબર, ત્યાર પછી તો કે હોટરે જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કા જે વારાફરતી આવે છે તો એને વ્યાપાર ચક્ર કહેવાય છે. સારો તબક્કો એટલે કે જેમાં વેપાર વધારે હોય છે, સમગ્ર બજારની દુકાનોમાં ગ્રાહકો જોવા મળે છે. બરાબર, જ્યારે ખરાબ તબક્કો એટલે કે એક પણ ગ્રાહક જોવા ન મળે. બરાબર, જે વારાફરતી આવે છે. બરાબર, તેજી મંદી તો એને વ્યાપાર ચક્ર કહે છે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા ઉપરથી નીચેના મહત્વના લક્ષણો તારવી શકાય છે. બરાબર, અહીંયા આપણને લક્ષણ, 4 લક્ષણ આપ્યા છે. બરાબર છે, વ્યાપાર ચક્રના 4 લક્ષણ આપને આપેલા છે. બરાબર, એમાં પહેલું લક્ષણ છે કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. કેવી ઉથલપાથલ થાય છે? આર્થિક આર્થિક ઉથલપાથલ થાય છે, એટલે કે
અર્થતંત્રમાં ક્યારેક તેજી તો ક્યારેક મંદી, તેજી હોય ત્યારે વધુ વેપાર થાય, વધુ પૈસા મળે છે, આર્થિક સ્થિતિ સારી બને છે. મંદીમાં વેપાર ઓછો થાય છે, ખર્ચા વધી જાય છે, ખર્ચા ચૂકવવા ઘણી બધી જગ્યાએથી પૈસા ઉછીના અથવા તો લોન લેવી પડે છે, જે મંદીનો માહોલ છે બરાબર, જેમાં ઉથલ પાથલાવી થાય. બીજું છે આપણું અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કા જોવા મળે છે બરાબર. કેટલા વ્યાપાર તબક્કા જોવા મળે છે? બે બરાબર છે. આ બે વ્યાપાર તબક્કા જોવા મળે છે બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે વ્યાપાર તબક્કા જોવા મળે, એક તેજીનો અને બીજો મંદીનો બરાબર. તેજીમાં ખૂબ જ વેપાર થાય છે, મંદીમાં જરા પણ વેપાર થતો નથી. પછી અહીંયા આપણે ત્રીજું લક્ષણ આપ્યું છે, મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. હા, જ્યારે તેજીમાં માંગ વધુ હોય છે બરાબર, ત્યારે આર્થિક રીતે સ્થિતિ વેપારીની સારી બને છે. મંદીમાં તો કે માંગ ઘટી જાય છે અને પુરવઠો વધી જાય છે, જેના કારણે પુરવઠો વધુ હોવાથી માંગ ઘટે છે, અને માંગ ઘટવાથી તો કે બજારમાં મંદીનો માહોલ ઊભો થાય છે. ત્યાર પછી ચોથું છે તો કે વ્યાપાર ચક્રી ઉથલ પાથલ સરખા સમયાંતર ઉદ્ભવતી નથી બરાબર. તેજી મંદી છે એનો કોઈ ફિક્સ ગાળો નથી હોતો, ફિક્સ સમય નથી હોતો બરાબર. ગમે ત્યારે આ તેજી મંદીનો માહોલ ઊભો થઈ શકે છે બરાબર. હવે આપણે વ્યાપાર ચક્રના તબક્કાઓ, સ્ટેજીસ ઓફ અ ટ્રેડ સાયકલ બતાવ્યા છે બરાબર. સમજૂતી માટે વ્યાપાર ચક્રના ચાર તબક્કા આપણે અહીંયા આપેલા છે બરાબર. એમાં પહેલો તબક્કો છે આપણો તો કે તેજી. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે, માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. તેજીમાં તો કે ખૂબ જ વેપાર થાય છે, ખૂબ જ માલ વેચાય છે બરાબર, અને માલ ખૂબ જ વેચાવાથી વેપારીને નફો વધુ મળે છે. નફો વધુ મળવાથી એ વધુ માણસો રાખશે, વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે, કારણ કે માણસ એટલો પહોંચી નથી શકતો પેઢી ધંધામાં, તો એ માણસોને રાખશે, કર્મચારીને રાખશે બરાબર. ત્યાર પછી તો કે બીજું છે ઓટ બરાબર. શું છે ઓટ? નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે, સાધનોની માંગ વધતા તેની કિંમતો વધવા લાગે છે, તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતા નફાકારકતા ઘટવા લાગે છે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે, માંગ ધીમી પડે છે, વપરાશમાં ઘટાડો થાય છે, અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. ધીમે ધીમે જે તેજી હોય છે એ તેજી ઓછી થતી જાય છે બરાબર. ધીમે ધીમે વેપાર છે એ ઘટવા લાગે છે, તો એને ઓટ કહેવાય છે બરાબર. તેજી પછી તો કે ઓટ આવે છે, એટલે કે હોય એના કરતાં વેપાર ઘટે છે બરાબર, લોકોની વપરાશ પણ ઘટે છે. અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે એટલે કે વેપાર છે ઘટતો જોવા મળે છે બરાબર. હવે વેપાર ઘટતો જોવા મળે ત્યારે ધીમે ધીમે તો એ મંદીના માહોલ તરફ જતા જાય છે બરાબર. વપરાશમાં ઘટાડો થાય છે, નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી, લોકો ધંધામાં પૈસા ઇન્વેસ્ટ કરવા જે આકર્ષાતા નથી, એટલે કે એને આકર્ષણ લાગતું નથી. ત્યાર પછી તો કે આપણો ત્રીજો ટોપિક છે મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે, કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે, માટે નફો પણ ઘટે, અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં પણ ઘટાડો જોવા મળે છે. અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે બરાબર. તેજી પછી ઓટ. તેજીમાં સૌથી વધુ વેપાર થાય, ઓટમાં એનાથી ઓછો થાય છે, અને ઓટ પછી તો કે મંદી.
એક્સપોર્ટ કરતાં મંદીમાં સૌથી વધુ વેપાર ઘટે છે. બરાબર, વેપારીઓ પાસે માલ સામાન હોય છે પણ ખરીદવાવાળું નથી હોતું. ટૂંકમાં પુરવઠો છે પણ માંગ ઊભી થતી નથી. આ સ્થિતિ તો કે મંદીની સ્થિતિ કહેવાય છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં, ટૂંકમાં પૈસા છે પણ છતાંય લોકો ખરીદી ન કરે. માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. ઘણા લોકોને કામ મળતું નથી, કામ નથી મળતું એટલે એ લોકો પાસે પૈસો નથી આવતો, પૈસો નથી આવતો એટલે મંદીનો માહોલ સર્જાય છે. ત્યાર પછી ચોથું છે આપણું, બરાબર, ચોથું છે સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. બેકાર સાધનો કામે લાગતા તેમની આવક વધે છે. આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે છે. ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે. અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે. ધીમે ધીમે મંદીના માહોલમાંથી તો કે સુધારણાનો માહોલ બનતો જાય છે. એટલે કે મંદી કરતાં જે માહોલ છે એ સુધરે છે. ધીમે ધીમે પુરવઠાની સામે માંગ વધતી જાય છે અને માંગમાં વધારો આવે એટલે ધીમે ધીમે તો કે ખર્ચમાં વધારો આવશે. ખર્ચ વધે એટલે લોકો પાસે પૈસા આવશે, લોકો પૈસા કમાશે અને અર્થતંત્ર છે એ સુધરતું દેખાશે. આમ તેજી મંદીનું ચક્ર ચાલ્યા રાખે, વ્યાપાર ચક્ર ચાલે છે. બરાબર, તેજી આવે છે, ઓટ આવે છે, મંદી આવે છે અને સુધારણા, આ ચાર સ્ટેપમાં ચાલુ રહે છે વ્યાપાર ચક્ર. બરાબર, આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં મૂડીવાદ વધારે અસરકારક રીતે જોવા મળે છે. બરાબર, એટલે અર્થતંત્રમાં આવા ચક્રાકાર પરિવર્તનો જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વ્યાપાર ચક્ર છે એક ઉદાહરણ દ્વારા હું સમજાવવા માંગીશ. બરાબર, આપણે તમને ખબર હશે કે ભાઈ વર્ષ દરમિયાન તો કે સૌથી મોટો તહેવાર એટલે દિવાળીનો તહેવાર કહેવાય છે. બરાબર, દિવાળીનો તહેવાર એવો છે કે ગરીબ, તવંગ, મધ્યમ વર્ગના લોકો, કોઈ પણ કાસ્ટના લોકો, કોઈ પણ વ્યક્તિઓ દિવાળી ઉજવશે, ફટાકડા ફોડશે. બરાબર, અને બીજા દિવસે બેસતું વર્ષ હોય છે એ પણ આપણે ઉજવીએ છીએ. તો દરેક વ્યક્તિ નાનાથી માંડીને મોટી વ્યક્તિ શું કરે છે તો કે દિવાળી પર ખરીદી કરે છે. તો દિવાળી પર તેજીનો માહોલ, મંદી એકદમ સારું જે માર્કેટ દેખાય છે. બરાબર, તેજીનો માહોલ જોવા મળે છે. એ પછી ઘરેણા હોય, કપડાં હોય, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હોય, વર્ષ દરમિયાન દિવાળી ઉપર જેટલું વેચાય છે એટલું આખા વર્ષમાં નથી વેચાતું. પણ દિવાળી ઉપર નાનામાં નાનો માણસ હશે એ પણ કપડાં લેશે. કોઈ વ્યક્તિ એવી નહીં હોય કપડાં નહીં લે. બરાબર, પણ દિવાળી ગયા પછી તો કે લગ્નગાળો શરૂ થશે ત્યારે બધાય કપડાં નહીં લે. જેની ઘરે મેરેજ આવતા હશે એ લોકો જ કપડાં લેશે. જેને મેરેજમાં જવાનું છે એવા લોકો જ કપડાં લેશે. બરાબર, ખાસ કરીને મેરેજમાં જવાનું છે તો એની પાસે દિવાળી ટાઈમે લીધેલ કપડાં હશે તો એ નવી ખરીદી નથી કરવાના. ટૂંકમાં દિવાળી ઉપર જેવો માહોલ હોય એવો દિવાળી પછી લગ્નગાળામાં માહોલ હોતો નથી. ધીમે ધીમે ઉનાળો આવે છે. ઉનાળામાં મોસ્ટ ઓફ ખેડૂતો છે એ બેરોજગાર હોય છે, બેકાર હોય છે, પૈસો હોતો નથી. એટલે અર્થતંત્રમાં તો કે મંદીનો માહોલ શરૂ થાય છે. બરાબર, આ મંદીનો માહોલ તો કે ચોમાસા સુધી રહે. ચોમાસામાં વરસાદ થતા, વાવણી થતા અને એક આશા જાગે છે હવે સારો પાક થશે અને બીજી બાજુ ઉદ્યોગો. બરાબર, તો ધીમે ધીમે આ મંદીમાં સુધારણા દેખાય છે. પહેલાં કરતાં હાથમાઠામાં આવે તો લોકો હાથમાઠા ઉપર કપડાં ખરીદે છે, મીઠાઈઓ ખરીદે છે. બરાબર, ધીમે ધીમે સુધારણા લાગે. ત્યાર પછી ફરી પાછી દિવાળી આવે એટલે ફરી તેજીનો માહોલ હોય છે. ટૂંકમાં આ રીતે વ્યાપાર ચક્ર ચાલ્યા કરે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો કે આપણો પાઠ પૂર્ણ થાય છે. બરાબર, આપણો પાઠ પૂર્ણ થાય છે અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કે 11મા ધોરણમાં તો કે નોટ બનાવવાની છે.
આપણે પહેલો પાઠ ચલાવ્યો, પછી આ બીજો પાઠ ચલાવ્યો, બે બે પાઠનું અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યાય છે, બરાબર? તો બે બે પાઠનું સ્વાધ્યાય, એક વાક્યમાં પ્રશ્નો, એમસીક્યુ, ટૂંકમાં જવાબ, મુદ્દાસર જવાબ, બરાબર, વિસ્તારપૂર્વક જવાબ, તો આ બધા માટે પાકી બુક બનાવવાની છે. ઇકોનોમિક્સની પાકી બુક, કારણ કે પાકી બુકના પણ માર્ક છે, 20 ગુણ તો કે ઇન્ટરનલ છે, જે પાકી બુક જોઈને આપવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પાકી બુક બનાવવી જરૂરી છે, બરાબર, જેમાં બે પાઠ ઉતારજો. અને ટૂંક સમયમાં આપણી છમાસિક પરીક્ષા પણ છે, જેમાં ચલાવેલ કોર્સમાંથી પૂછાશે, બરાબર છે? જય ભારત, જય હિન્દ.